नमस्कार विद्यार्थियों, आप सबनो अमारे चैनल पर हार्दिक स्वागत छे। आज आपणे अहींया धोरण 10 चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्मनी चर्चा करवा जई रह्या छीए अने आ चेप्टर विशेनी माहिती आगळना लेक्चरोमां पण मेळवीशुं अने अलग-अलग जे रीतो छे लोपनी रीत चोकडी गुणाकारनी रीत अने आदेशनी रीत तमाम रीतोना दाखलाओ आपणे अहींया गणीशुं तथा चेप्टरना व्यवहारिक दाखलाओ खूब ज इम्पोर्टंट छे ते पण आपणे अहींया आवनारा लेक्चरमां जोईशुं। शरूआत जे छे आजना चेप्टरमां इंट्रोडक्शन परिचय साथे करीशुं कि चेप्टर समीकरणों की रीते बनाई शकिए। तो वीडियो ने अंत सुधी जोजो अने अमारी चेनल सब्सक्राइब करी लेजो। तो जोईए विद्यार्थियों, पहला द्विचल सुरेख समीकरण की व्याख्या जे छे ए शुं कहेवा मांगे छे। तो सौथी पहेला अहींया जोई लईए आपणे द्विचल सुरेख समीकरण की व्याख्या। द्विचल सुरेख समीकरण युग्मनी व्याख्या शुं कहेशे अहींया? जो आपणा चल जे छे ए कया होय, ए बी अने सी चल होय, अने ए चल जे छे ए वास्तविक संख्या होय। केवा होय? वास्तविक संख्या होय। एटले के ए बी अने सी ए वास्तविक संख्या होय, परंतु साथे साथे ए अने बी A અને B જે છે કિંમત કેવી હોય? શૂન્ય ના હોય, એક સાથે શૂન્ય ન હોય। તો આવા સમીકરણને કયા સ્વરૂપમાં લખાશે? આપણે અહીંયા AX પ્લસ BY પ્લસ C બરાબર 0 ના સ્વરૂપમાં दर्शावी शकाय छे। तो तेने चल x अने चल y ना द्विचल सुरेख समीकरण कहे छे। यस विद्यार्थी मित्रों, अहींया आ आपणी शुं थई व्याख्या छे अहींया के આપણા જે ચલ જે છે કયા છે? એ બી અને સી। તમે કોઈ પણ અહીંયા ત્રણ ચલ, અહીંયા ત્રણ ચલ સંખ્યાઓ લીધી, એ બી આપણી ચલ સંખ્યા હોઈ શકે છે, અહીંયા સહગુણક હોય ચલ સંખ્યાઓના, એક્સ અને વાય આપણા ચલ છે અને એના સહગુણક છે અહીંયા એ અને બી, સાથે સી જે છે, સી જે છે એ આપણી અચળ સંખ્યા છે। સી જે છે એ આપણી કેવી સંખ્યા છે? અહીંયા અચળ સંખ્યા છે અહીંયા। તો આપણે શું કહી શકીએ અહીંયા? જ્યારે a અને b ની કિંમત શૂન્ય ન હોય, a અને b ની કિંમત શૂન્ય ન હોય, તો આવા સમીકરણો જે છે એને શું કહેવાય છે? આપણે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે કહીશું। હવે અહીંયા વાત કરીએ કે આ સમીકરણો જે છે એ ખબર કેમ પડે કે આપણને અહીંયા જે આ ચલ સંખ્યા જે છે x અને y એના ઉકેલ કેવી રીતે મળે, ક્યારે મળે અને ક્યારે ના મળે અને ક્યારે અનંત મળે, તો એની ચર્ચા કરી લઈએ, એનું ક્લેરિફિકેશન આપણે અહીંયા જોઈ લઈએ। અહીંયા તો જો અહીંયા જ્યારે આલેખની વાત કરું અથવા મેથડની વાત કરું, તો જો જ્યારે અહીંયા રેખાઓ છેદતી હોય, પહેલો નિયમ છે અહીંયા રેખાઓ છેદતી હોય, રેખા છેદતી હોય ત્યારે તમને આલેખ કેવો મળશે? તમને અહીંયા છેદશે, એકબીજાને છેદે એવો આલેખ મળે, એનો મતલબ શું થશે? અહીંયા એ વન અપોન બી વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ ટુ અપોન બી ટુ। એટલે કે અહીંયા જે બે સમીકરણો આપેલા હોય તો એ બંને સમીકરણો જે છે એ કેવા હશે? અહીંયા એમાં એ અને બી ની કિંમતો કેવી હશે? સરખી હશે નહીં। ધારો કે અહીંયા ઉદાહરણ લઈને બતાવી દઈએ, આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, એક્સ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે અહીંયા, એક્સ પ્લસ થ્રી વાય બરાબર 5, 2x પ્લસ 5y બરાબર 9। તો આ જે એક્ઝામ્પલ છે એમાં એ વન સહગુણકની વાત કરું તો 1 છે, બી વન ની વાત કરું તો 3 છે, સી વન ની વાત કરું તો 5 છે, જો અહીંયા એ ટુ ની વાત કરું, એ ટુ ની વાત કરું તો 2 છે,
बी टू ની વાત કરું તો 5 છે સી ટુ ની વાત કરું તો 9 છે તો અહીંયા જોઈ શકો છો તમે એ1 / ઈ2 1 / 2 છે બી1 / બી2 3 / 5 છે બંને એકબીજાને સરખા મળતા નથી માટે એવું કહી શકીએ કે કેવા છે અહીંયા આમાં દેખાવ તમને કેવી મળશે એકબીજાને છેદતી જોવા મળશે બીજો ટોપિક છે આપણો અહીંયા અનંત ઉકેલ મળે કેવો છે અહીંયા ઉકેલ જે છે કેવા મળે अनंत उकेल मळे હવે અનંત ઉકેલ ક્યારે મળે તો જો સીધી વસ્તુ છે અહીંયા અનંત ઉકેલ જે છે ક્યારે મળે અહીંયા તો આ પ્રકારની ફિગર હોય એટલે કે તમને અહીંયા x અને y તમને અહીંયા x અક્ષ અને y અક્ષ ઉપર અનંત ઉકેલો મળતા હોય એટલે કે આવું ક્યારે પોસિબલ થાય तमने जो समीकरण आप a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 अहिया a1 upon a2 is equal to b1 upon b2 जे छे आप अहिया लखीशो अहिया a1 upon a2 is not equal to b1 upon b2 तो हवे अहिया આ બંને સમીકરણો જે છે અહીંયા સરખા ન હોય તો રેખાઓ છેદતી હોય છે અહીંયા અનંત ઉકેલ એટલે કે બંને સમીકરણો અચળ સંખ્યા સાથે સરખા હોય બંને સમીકરણો અચળ સંખ્યા સાથે સરખા હોય જેમ કે x + 2y = 5 અહીંયા x + 2y = 5 તો અહીંયા સમીકરણ 1 ની કિંમતો અને સમીકરણ 2 ની કિંમતો કેવી છે એના સહગુણકો અને અચળ સંખ્યાઓ કેવી છે સમાન છે માટે અહીંયા આ આ સમીકરણના ઉકેલો કેવા મળશે આપણને અહીંયા અનંત ઉકેલો મળશે હવે અહીંયા ત્રીજો ટોપિક છે અહીંયા ત્રીજો પ્રકાર છે એ જોઈ લઈએ સંપાતી રેખાઓ કઈ રેખાઓ સંપાતી રેખાઓ અથવા सॉरी संपाति नहीं आवे समांतर रेखाओ આવશે શું આવશે અહીંયા समांतर रेखाओ આવશે આ અનંત ઉકેલ જે છે એમાં તમે શું લખી શકો છો આ રેખા જે છે કેવી છે संपाति રેખા છે बाकी અહીંયા જે છે શું આવશે અહીંયા સમાંતર રેખાઓ એનો મતલબ શું થાય આ સમાંતર રેખાઓ જ્યારે હોય ત્યારે મતલબ શું થશે અહીંયા તમારો a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 તો આ પ્રકારમાં આપણને જે ઉકેલ મળે છે એ કેવા મળશે ખાલી ગણ 5 ઉકેલ કેવો મળે અહીંયા 5 એટલે કે ખાલી ગણ કેવો મળશે અહીંયા ખાલી ગણ કેમ બીકોઝ આ પ્રકરણમાં અહીંયા શું આવશે અહીંયા તમારા x + 2y = 8 x + 2y = 11 તો અહીંયા c1 અને c2 c1 અને c2 ની જે કિંમતો આપી છે એ અલગ હશે જ્યારે a1 / a2 b1 / b2 તમે જોઈ શકો છો અહીંયા સરખા દર્શાવવામાં આવ્યા છે માટે આ પ્રકારના સમીકરણોમાં આપણે ઉકેલ મળવો શક્ય નથી કારણ બંને ચલ જે છે જો સરખા હોય તો હું અહીંયા જ્યારે પણ અહીંયા સરવાળો બાદબાકી કરીશ રીતનો ઉપયોગ કરીશ તો મને અહીંયા ફક્ત અને ફક્ત અચળ સંખ્યા મળશે મને ફક્ત અને ફક્ત અચળ સંખ્યા જ મળશે માટે અહીંયા આ ત્રણ જે પિલ્લર જે કહેવાય ચેપ્ટરને આ પિલ્લર ગણવામાં આવે છે જો આ ત્રણ નિયમો યાદ રહેશે તો આખું ચેપ્ટર તમને આરામથી યાદ રહી જશે અને તમારે ફક્ત અને ફક્ત ખાલી સમીકરણ બનાવતા જ શીખવાનું રહેશે બાકી ચેપ્ટર ખૂબ જ સરળ છે તો અહીંયા તમને જે ઉકેલ મળશે એ આ પ્રકારે મળશે તમે જોઈ શકો છો અહીંયા અનંત ઉકેલ કેવા મળશે તમને અહીંયા અનન્ય રેખા જ્યારે છેદતી હોય ત્યારે તમને ઉકેલો x અને y માંથી કોઈ પણ એક ચલના વારાફરતી તમને અહીંયા ઉકેલો મળી જશે તો આ પ્રકારના ઉકેલોનો શું કહેવાય અનન્ય ઉકેલ કહીશું આપણે
પછી અનંત ઉકેલ મળે છે જે આ પ્રકારની રેખા હોય તો અનંત ઉકેલ મળે એટલે કે તમને અહીંયા અનંત સુધી ઉકેલો મળ્યા કરશે એનો કોઈ અંત નહીં હોય x અને y ના તમને અનંત ઉકેલો તમે અહીંયા મેળવી શકશો જ્યારે આ પ્રકારની રેખા અને આ પ્રકારના સરખા સમીકરણો આપવામાં આવ્યા હોય ત્યારે આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપણે અહીંયા આવનારા લેક્ચરોમાં જરૂરથી જોઈશું પછી આ જે મેથડ છે સમાંતર રેખાઓ હોય જ્યારે રેખાઓ સમાંતર બનતી હોય એટલે કે સમીકરણની વાત કરીએ તો x અને y ના સહગુણકો સરખા હોય અને અચળ સંખ્યાઓ અલગ અલગ હોય ત્યારે આપણને ઉકેલ મળશે જ નહીં કારણ કે x અને y ન હોય તો કિંમત કોની કિંમત કોની તો સેમ એ જ રીતે આપણે અહીંયા આ રીતનું આપણે અહીંયા આ પાયાનો આપણે અહીંયા આવનારા લેક્ચર્સમાં અલગ અલગ રીતોની અંદર આપણે ઉપયોગ કરીશું તો આ સાથે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવી રીતે લઈને આવીશું અહીંયા ત્યાં સુધી આ વિડીયો જોઈ લો તમારા દોસ્તોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.